આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મરાઠી સાહિત્યકારોનું સન્માન કરવામાં આવ્યું છે. રાજા રામબાપુ પાટીલ લલિત કલા એકેડમી મહારાષ્ટ્ર રાજ્ય વતી જ એક રાષ્ટ્રીય કલા સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મરાઠી વાડમય પરિષદના સંયુક્ત ઉપક્રમે આ એક આયોજન કરવામાં આવ્યું છે. મુખ્ય અતિથિ તરીકે શ્રીમંત રાજમાતા સુવાંગીની રાજ્ય ગાયકવાડ ઉપસ્થિત રહ્યા છે. જ્યેષ્ઠ સાહિત્યકાર અરુણા ઢેરેને જીવનગૌરવ પુરસ્કાર શૈલી સાહિત્ય અને સમીક્ષા માટે જ ડૉક્ટર દિલીપ ધોંગડેને પ્રાયોગિક રંગભૂમિના દિગ્દર્શક અતુલ પટેલને ડૉક્ટર સચિન કેતકરને અનુવાદ માટે જ સંયુક્ત મહારાષ્ટ્ર ઝુંબેશ વિશે જ ગ્રંથ નિર્મિત કરવા માટે વિશેષ સન્માન કરવામાં આવ્યું છે. ડૉક્ટર સંજય કરેન્દીકરનો વિશેષ ગૌરવ પદ પણ સન્માન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ માટે મહારાષ્ટ્ર રાજ્યના ભૂતપૂર્વ મંત્રી જયંત પાટીલ, સંત સાહિત્યના અભ્યાસક ડૉક્ટર સદાનંદ મોરે, રાજા રામબાપુ પાટીલ અને સુગર ફેક્ટરીના ચેરમેન પ્રતિક પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. લલિત કલા સન્માન પુરસ્કાર વિતરણ સમારંભનું આયોજન થયું છે, જ્યાં પુરસ્કાર આપવાના છે અનેક કલાકારોને. એ સંસ્થા ખાસ લોક નેતા રાજારામ બાપુ પાટીલની યાદમાં ઊભી છે. એમને પુષ્કળ વર્ષો મહારાષ્ટ્રમાં કામ કર્યું છે લોક કલ્યાણ માટે, અને એના કરતાં એમને લોક નેતા કરનો સન્માનનું પદવી મળી. આનંદની વાત એ છે કે રાજારામ બાપુ પાટીલનું શિક્ષણ વડોદરાના કોલેજમાં થયું હતું અને 2 વર્ષ અહીંયા એમને કાઢ્યું, અને એનાથી મહારાષ્ટ્રથી અહીંયા આવીને સ્કોલરશિપ મળીને એમને શિક્ષણ વૃત્તિ મળી, અને પછી અહીંયા અભ્યાસ થયું, કોલેજનો અભ્યાસ. એટલે વડોદરાથી એમનું કામ, અહીંયાથી કામ વડોદરા સંસ્થાનનું તે સમય આઝાદીની પૂર્વની સમય હતું, અહીંયાનું જે એડમિનિસ્ટ્રેશન હતું એમનો અનુભવ મળ્યો, અને આ બધા જોઈને એમની ઉપર જે સંસ્કાર મળ્યા એનાથી મહારાષ્ટ્રમાં અનેક મોટા કામો એમને કર્યું છે લોક કલ્યાણ માટે. તો આજ આનંદની વાત છે જે વિચાર હતો કરે, દેશની પ્રગતિ કરે અને બીજા લોકોનું પણ પ્રગતિ કરે, આ વિચારનું અનુકરણ શ્રી માનનીય રાજારામ બાપુને કર્યું, અને એક મહારાષ્ટ્રમાં એક મોટા એક લોક નેતા ખિતાબ મળ્યું છે. અનેક કામો એમનાથી થયું, અને આજ એમને યાદગીરીમાં આજ વડોદરામાં પુરસ્કાર સન્માન છે. તો હું એક એમનું એક અભિમાન પણ છે અને આનંદ છે, અને હું આ સંસ્થાને આભાર પણ માનું છું. મરાઠી અને ગુજરાતી સાહિત્ય ઇન્ટરલિંક છે કે નહીં મને ખબર નહીં, પણ વડોદરામાં જરૂર છે. કારણ વડોદરા રાજ્ય એવું હતું કે મહારાષ્ટ્રના અનેક લોકો આવીને વસ્તી રહી અહીંયા, અને મરાઠી ભાષા અને ગુજરાતી ભાષા બે ભાષા બધા લોકોને આવડતું જ હતું. હજી સુધી ગુજરાતી લોકો પણ મરાઠી ભાષા સમજે છે, અને ખાસ તો ગુજરાતની સંસ્કૃતિ અહીંયા રહી, પણ એક મહારાષ્ટ્રની કલ્ચર અને સંસ્કૃતિને કારણે અહીંયા એક સંસ્કારનું એક વાતાવરણ રહ્યું છે. તો એટલે એક બે સંસ્કૃતિનો સુંદર એક સમન્વય વડોદરા છે. મરાઠી વાંગ્મય પરિષદ બડોદે ઓર રાજારામ બાપુ પાટીલ લલિત કલા અકાદમી મહારાષ્ટ્ર ઇનકે સંયુક્ત વિદ્યમાન સે મહારાષ્ટ્ર ઓર મરાઠી ભાષિક રાષ્ટ્રીય લલિત કલા સન્માન પુરસ્કાર આજ બડોદે મે આયોજિત કિયા ગયા હૈ. 2021 સાલ સે લલિત કલા અકાદમી રાજારામ બાપુ પાટીલ સાહેબ કે નામ સે કામ કરી હૈ ઓર કઈ જાને માને સાહિત્યિક મરાઠી સાહિત્યિકો કો
इस माध्यम से पुरस्कार देके उनको सम्मानित करने का कार्य ये ललित कला अकादमी हर साल करती है। स्वर्गीय राजाराम बापू पाटिल बड़ोदे आके सीखे थे, यहाँ पे हॉस्टल पे रहे थे, इसीलिए ख़ास तौर पे राजाराम बापू पाटिल ललित कला अकादमी और हमारी मराठी वाङ्मय परिषद बड़ोदे, ये दोनों ने तय किया कि गुजरात में बड़ोदे आके ये ललित कला साहित्य अकादमी के पुरस्कार दिए जाए। और आज इस पुरस्कार के लिए हमारे श्रीमंत राजमाता शुभांगिनी राजे गायकवाड़ बड़ोदे संस्थान के हैं, वो आदरणीय व्यक्तिमत्व आज यहाँ आ रहे हैं और उनके हाथों से ये सारे पुरस्कार दिए जाएंगे।